મોરબીમાં ભત્રીજાની હત્યા કરનાર કાકા અને પિતરાઈ ભાઈની પોલીસે કરી ધરપકડ. મોરબીના રવાપર રોડ ઉપર બે દિવસ પહેલા પૈસાની લેતી દેતી મામલે પિતરાઈ ભાઈને છરીના ઘા મારી યુવાનને પોતને ઘાટ ઉતારી દીધો હતો. તે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી લીધા હતા. આ બાબતે વાત કરીએ તો મોરબીના સનાડા રોડ ઉપર રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલોડિયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે રવાપર રોડ ઉપર સીતારામ ચોકમાં આવેલ ગિફ્ટ્સ એન્ડ આર્ટિકલ્સની દુકાનમાં તેમના પુત્ર અમિતે તેના પિતરાઈભાઈ રાહુલ કિશોરભાઈ ભાલોડિયા અને કિશોરભાઈ ભાલોડિયાને બાઇકના કાગળિયા મંગાવી દેવાનું કહેતા તે બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાઈ ગયેલા રાહુલ ભાલોડિયાએ તેની પાસે રહેલ છરી વડે પિતરાઈભાઈ અમિતના છાતીના ભાગે અને તેના પેટના ભાગે છરીના ઘા મારી દેતા અને કિડની લીવરના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ગણતરીની કલાકોમાં જ આ બંને આરોપીઓને ઝડપી લીધા હતા. તારીખ 2 જૂન 2019 બનાવ છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવાપર રોડ પર બાપા સીતારામ ચોક પાસે વંશી ગિફ્ટ એન્ડ આર્ટિકલની જે શોપ છે એની અંદર જે કિશોરભાઈ ભાલોડિયા છે અને મારો દીકરો રાહુલ કિશોર ભાલોડિયા, આ બંને પિતા પુત્ર ગિફ્ટ શોપ છે પોતાની, અને ગિફ્ટ શોપમાં એ લોકો શેરિંગ કરતા હોય છે ગિફ્ટ આર્ટિકલ્સ. એ લોકો જ્યારે આ શોપમાં હતા બંને જણા, ત્યારે જે કિશોરભાઈ છે એમના પિતરાઈભાઈનો દીકરો એટલે એમનો જે કઝિન બ્રધર છે અમિત પ્રવીણ ભાલોડિયા એના મિત્ર નંદલાલ સાથે ત્યાં આવ્યો હતો. આ અમિત ભાલોડિયાએ કિશોરના દીકરો જે બીજો દીકરો એક છે અજય એના નામે લોન લીધી હતી વ્હીકલ, અને લોનના જે પેપર્સ છે ટુ વ્હીલરના લોનના પેપર્સ એ આપવામાં ઘણા સમયથી કિશોરભાઈ અને રાહુલભાઈ અને એનો દીકરો જે ત્રીજો દીકરો બીજો દીકરો જે અજય છે આનાકાની કરતા હતા એમાં એમણે હાથાપાઈ ઉપર આવી ગયા હતા એકબીજાને. અને કિશોર અને રાહુલ જે બંસરી ગિફ્ટ એન્ડ આર્ટિકલ્સના જે દુકાનના ઓનર્સ છે એ બંને ભેગા થઈને અમિતભાઈને છરીના ઘા મારીને 6 થી 7 જેટલા ઘા માર્યા હતા અને એમને જીવલેણ હુમલો કર્યો હતો. આ અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને જે ઇજાગ્રસ્ત છે અમિતભાઈ ભાલોડિયા એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને લેટર ઓન હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મરણ થયેલ હતા. આ બનાવ અનુસંધાને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી કિશોર ભાલોડિયા અને રાહુલ ભાલોડિયા એની તાત્કાલિક પોલીસે ધરપકડ કરેલી છે. બનાવમાં વપરાયેલ જે છરી છે એ પણ પોલીસે કબજે કરેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, હત્યા કરવા પછીનું કારણ શું હતું? હાલના તબક્કે જે પ્રાથમિક પૂછપરછ જે અમે આરોપીઓની કરી હતી એમાં ક્લિયર કટ એવું જ કહી રહ્યા છે કે ભાઈ જે મરણ જનાર અમિત છે એને જે બાઇક લીધું હતું એ કિશોર જે આરોપી છે એના દીકરો જે અજય છે દીકરો એના નામ પર લીધું હતું અને આ જે બાઇકના કાગળિયા જે અજયના નામના હતા એ કાગળિયા આપવામાં અજય અને એના જે બીજો ભાઈ રાહુલ અને એના બાપા કિશોરભાઈ એ આનાકાની કરતા હતા અને એના કારણે એ લોકો જોડે ઝપાઝપી નાની પહેલાં પણ 2-3 વખત એ લોકોને આ જ બાબતે બોલાચાલી થઈ હતી અને આ વખતે અમિતભાઈએ થોડી વધારે ઉગ્ર રજૂઆત કરી કાગળિયા માટે એટલે કિશોર અને રાહુલ બંને પિતા પુત્રે મળીને અને છરીના ઘા મારીને મારી નાખ્યા.